હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ બાવીસ ફેબ્રુઆરી રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન રાઇટ તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાયકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો મિત્રો જે લોકોને બંધારણના વિડીયો જોવે છે અથવા તો કોઈ પણ વિડીયો હું ટૂંક સમયની અંદર અપલોડ કરી દઈશ શોર્ટ જ ટાઈમમાં ઓકે તો એના વિશે તમને અપલોડ થયેલો વિડીયો થોડા જ સમયની અંદર મળી જશે ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો આજે તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે થોડીક ડિટેલમાં ડિસ્કશન કરીશું જેથી કરીને તમને એ ક્વેશ્ચનની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય રાઈટ તો મિત્રો આજનો આપણો પહેલો જ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા દેશનો પાંચમો રોવર પ્રિઝર્વેશન જે છે એ મંગળ ગ્રહની સપાટી પર ઉતરી ગયું છે તો મિત્રો જે અમેરિકા દેશ છે એનું જે રોવર છે જેનું નામ છે પ્રિઝર્વેશન બરાબર તો એ મંગળ ગ્રહની સપાટી પર ઉતરી ગયું છે એ મેજની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ છે એ જે રોવર બરાબર પ્રિઝર્વેશન જે મંગળ ગ્રહની સપાટી ઉપર ઉતરી ચૂક્યું છે રાઈટ તો મિત્રો આપણે થોડા ટાઈમ પહેલાં જ જોયું હતું કે જે યુ એ છે એટલે કે યુનાઇટેડ અરબ એમિરાત એમના દ્વારા એમનું પોતાનું પ્રથમ માર્સ મિશન એટલે કે જે પહેલું મંગળ મિશન છે એ જેનું નામ છે હોપ બરાબર તો એ લોન્ચ કરવામાં આવ્યું હતું જુલાઈ બે હજારને વીસમાં બરાબર તો તાજેતરમાં આજે જે નું પ્રથમ માર્સ મિશન છે એ મંગળ ગ્રહની કક્ષામાં પહોંચી ગયું છે મિત્રો યાદ રાખજો અહીંયાથી હું તમને એમ કહું છું કે જે યુએઈ છે બરાબર એમનું જે મિશન છે હોપ તો એ મંગળની કક્ષામાં પહોંચી ગયું છે કક્ષા એટલે શું તો માની લો કે આ જે છે એ મંગળ ગ્રહ છે બરાબર અને આ એની કક્ષા છે તો મિત્રો આ ગ્રહ છે અને આ એની ફરતે કક્ષા છે તો ફક્ત આ કક્ષા સુધી પહોંચી ગયું છે મંગળ ગ્રહની અંદર નથી પહોંચ્યું જ્યારે આ જે અમેરિકાનું રોવર છે પ્રિઝર્વેશન એ મંગળ ગ્રહની સપાટી પર પહોંચી ગયું છે તો આ તમારે ધ્યાન રાખવાનું રહેશે એની સાથે જ મિત્રો જે ચીન દેશ છે એમણે પણ તાજેતરમાં જ પોતાનું જે માર્સ મિશન જેનું નામ છે તિયાન વેન વન રાઈટ તો એ લોન્ચ કર્યું હતું જુલાઈ બે હજાર વીસમાં અને એમને પણ જે આ તિયાન વેન વન જે છે એ તાજેતરમાં જ મંગળ ગ્રહની સ કક્ષામાં પહોંચી ગયું છે આ પણ કક્ષામાં પહોંચ્યું છે તો યાદ રાખજો મિત્રો અમેરિકાનું જે મંગળ મિશન છે એ જ તાજેતરમાં આ જે મંગળ ગ્રહ છે એની સપાટી પર લેન્ડ થઈ ચૂક્યું છે બાકી જે યુ અને જે ચાઇના છે આ બંને દ્વારા જે મોકલાયેલ છે એ ફક્ત હજી મંગળની કક્ષામાં પહોંચ્યું છે રાઈટ નાઇન્થ ઓફ ફેબ્રુઆરીના રોજ તો આ તમે યાદ રાખી શકો છો ઓકે હવે આપણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે મંગળ ગ્રહ એવી રીતે સપાટી હોય છે એની એની પહેલાં હું તમને કહી દઉં કે જે નાસા છે બરાબર નાસા શું છે અમેરિકાની સ્પેસ એજન્સી છે એનું ફૂલ નેમ છે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી તો મિત્રો એમના દ્વારા આ જે પરસેવરન્સ રોવર જે છે એ મોકલાયું હતું તે કક્ષામાં નહીં પરંતુ ડાયરેક્ટ મંગળ ગ્રહની સપાટી પર જ પહોંચી ગયું છે મિત્રો મેં પ્રિઝર્વેશન લખ્યું છે ચેન્જીસ કરી દેજો નામ આવશે પરસેવરન્સ ઓકે પરસેવરન્સ તો આ તમારે ધ્યાન રાખવાનું રહેશે ઓકે તો હવે આ રોવર શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ એની પહેલાં તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ છે રોવર બરાબર આનું જે વજન છે એની ખાસિયત શું છે તો કે આનું જે વજન છે એ એક ટન જેટલું છે બરાબર બીજી વાત કરું તો આ જે છે રોવર એ સાત ફૂટ લાંબી રોબોટિક આર્મ છે ઓકે અને લગભગ એની અંદર ઓગણીસ કેમેરા ફિટ કરેલા છે જે મૂવમેન્ટ દરમિયાન એટલે કે રાઉન્ડમાં ફરતી વખતે રોટેશન દરમિયાન ત્યાંનું જે લોકેશન છે એને રેકોર્ડ કરી શકશે બરાબર અને જો ત્યાં કોઈક અવાજ આવતો હોય તો તેના માટે પણ આ રોવરની અંદર બે જેટલા માઇક્રોફોન જોઈન્ટ કરેલા છે બરાબર તો આ તમે યાદ રાખી શકો છો મિત્રો આ જે છે એની મદદથી જે લેઝર સ્પેક્ટ્રોમીટર એની અંદર મૂકે મૂકવામાં આવેલ છે તો એની મદદથી જે મંગળ ગ્રહની સપાટી છે તો ત્યાંના જે પહાડો અને ત્યાંની જે માટી છે તો એનું જે સેમ્પલ છે એને ભેગું કરીને આ જે રોવર છે એ પૃથ્વી પર મોકલતો રહેશે રેટ તો આ તમારે યાદ રાખવાનું છે ઓકે હવે એક ઇમેજ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ બધા ગ્રહ છે બરાબર ટોટલ આઠ ગ્રહ છે મિત્રો પ્લૂટો જે છે એ થોડા સમય પહેલાં જ પ્લુટોને કાઢી નાખવામાં આવ્યો હતો એટલા માટે હવે કેટલા ટોટલ ગ્રહ છે તો આઠ જેટલા તમે અહીંયા જોઈ શકો છો લાઇનમાં ઓકે તો મિત્રો પૃથ્વી અને મંગળ વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે મર્ક્યુરી પછી છે વેનસ અને પછી છે આ પૃથ્વી અને આ છે માર્સ માર્સ એટલે મંગળ ગ્રહ બરાબર તો મિત્રો પૃથ્વી અને મંગળ તમે જોઈ શકો છો પૃથ્વી અને મંગળ વચ્ચે ઘણું બધું સરખું જોવા મળે છે એટલા માટે દુનિયાની જે અંતરિક્ષ એજન્સીઓ છે તે મંગળ પર સૌથી વધુ ફોકસ પણ કરી રહી છે ઓકે હવે આપણે અહીંયા લાઈનમાં જોતા જઈએ તો આજે મર્ક્યુરી મર્ક્યુરી એટલે બુધ બરાબર આ ગ્રહના નામ છે મિત્રો મર્ક્યુરી એટલે બુધ પછી છે વેનસ વેનસ એટલે શુક્ર ગ્રહ આ લાઇનમાં જ છે મિત્રો સૂર્ય પછી આવશે બુધ પછી શુક્ર અર્થ એટલે પૃથ્વી અને માર્સ એટલે મંગળ બરાબર અહીંયા તમે જોશો જ્યુપિટર બરાબર જ્યુપિટર એટલે ગુરુ મિત્રો ઓકે તો આ જે છે તો અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટ તમને દેખાય છે ઇમેજની અંદર રાઈટ તો મિત્રો આ જે મંગળ છે અને જે ગુરુગ્રહ તો મંગળ અને ગુરુ વચ્ચે તમને શું જોવા મળે છે તો એસ્ટોરોઇડ બેલ્ટ જે છે એ તમને ક્યાં જોવા મળશે મંગળ અને ગુરુગ્રહ વચ્ચે રાઇટ તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો જે મંગળ ગ્રહ છે એટલે કે માર્સ જે છે એની ઉપર બે મુખ્ય એના જે ઉપગ્રહ છે જેનું નામ છે એક છે ફોબોસ અને બીજું છે ડિબોસ તો આ પણ તમે નોટ કરી શકો છો મંગળના બે મુખ્ય ઉપગ્રહના નામ છે ફોબોસ અને ડિબોસ રાઈટ તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે બાકીના તમે જોઈ શકો છો આ છે સેટન અહીંયા છે યુરેનસ અને આ છે નેપચ્યુન ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યમાં કાલાહાંડી જિલ્લામાં સ્થિત કરલાપટ વન્યજીવ અભયારણ્યમાં હેમરી સેપ્ટિસિમિયા એટલે કે એચએસના કારણે છ જેટલા હાથીઓના મૃત્યુ થયા છે તો મિત્રો તમે ઇમેજની અંદર જોઈ શકો છો જે હાથી છે છ જેટલા હાથીના મૃત્યુ થઈ ગયા છે કર્લાપટ વન્યજીવ અભયારણ્યમાં તો અહીંયાથી એક ક્વેશ્ચન એ ઇમ્પોર્ટન્ટ બનશે કે કર્લાપટ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે તો મિત્રો ઓરિસ્સામાં રાઈટ તો ઓરિસ્સાનો જે કાલાહાંડી જિલ્લો છે ત્યાં આગળ આવેલું છે કર્લાપટ વન્યજીવ અભયારણ્ય તો આજ જ અભયારણ્યમાં છ જેટલા હાથીઓના શેના કારણે મૃત્યુ થયા છે તો એચએસ ના કારણે એચએસ એટલે શું તો હેમરિસ સેપ્ટિસિમિયા રેટ તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો આ જે હેમરિસ સેપ્ટિસિમિયા છે આ એક બેક્ટેરિયા રોગ છે અને આ જે બીમારી છે એના કારણે જે જાનવરો છે એના શ્વસનતંત્ર અને ફેફસાને પ્રભાવિત કરે છે જેના કારણે ન્યુમોનિયા થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદરથી મિત્રો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન પણ ઓરિસ્સા રિલેટેડ છે તો એની અંદર આપણે ઓરિસ્સા વિશે ડિસ્કશન કરી લઈશું ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમ બિરસા મુંડા હોકી સ્ટેડિયમની આધારશિલા કયા રાજ્યમાં મૂકવામાં આવી છે તો મિત્રો ઓરિસ્સા રાજ્યમાં બરાબર મિત્રો વાત કરું તો બે હજાર ને ત્રેવીસમાં જે મેન્સ સોરી અહીંયા યાદ રાખજો મિત્રો મેન્સ હોકી વર્લ્ડ કપ આયોજિત થવાનું છે એને કોણ હોસ્ટ કરશે બે હજાર ત્રેવીસમાં ઓરિસ્સા અને એનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મિત્રો જે ઓરિસ્સાની કેપિટલ છે ભુવનેશ્વર ઓકે તો ઓરિસ્સાની કેપિટલ ભુવનેશ્વરમાં જે કલિંગા સ્ટેડિયમ આવેલું છે ત્યાં આગળ તેમજ ઓરિસ્સામાં જ એક બીજું શહેર આવેલું છે રઉરકેલા બરાબર તો ઓરિસ્સાના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે તેમજ રાઉર કેલાના બીજું પટનાયક હોકી સ્ટેડિયમ ખાતે આજે બે હજાર ત્રેવીસનું મેન્સ હોકી વર્લ્ડ કપ જે છે એનું આયોજન કરવામાં આવશે ત્યાં આગળ રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે અને બે હજાર ત્રેવીસ સુધીમાં આ જે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ છે એ બનીને તૈયાર થઈ જશે અને એની અંદર વીસ હજાર જેટલા લોકોને બેસવાની કેપેસિટી પણ હશે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો આ છે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ તો આ બિરસા મુંડા કોણ હતા તો મિત્રો સ્વતંત્રતા સેનાની હતા બિરસા મુંડા તો આટલું તમારે યાદ રાખવાનું છે બરાબર હવે આપણે વાત કરીએ ઓરિસ્સા વિશે તો એની કેપિટલ છે ભુવનેશ્વર અને આ જ ભુવનેશ્વરમાં પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આપણે હમણાં જ વાત કરી બરાબર તો કલિંગા સ્ટેડિયમ આવેલું છે તો આ તમે યાદ રાખી શકો છો ઓકે મિત્રો ઓરિસ્સામાં આવેલા છે એક તો કોણાર્કનું મંદિર આવેલું છે બીજું છે લિંગરાજ મંદિર રાઈટ જે ભુવનેશ્વરમાં આવેલું છે અને બીજું એક છે જેનું નામ છે તમે અહીંયાથી આ યાદ રાખી શકો છો કોણાર્ક અને લિંગરાજનું મંદિર અને એક છે જગન્નાથ મંદિર રાઈટ તો આ ત્રણ મંદિર તમને ક્યાં જોવા મળશે ઓરિસ્સામાં ઓકે ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ છે તો એમનું નામ છે નવીન પટનાયક જેમને થોડા સમય પહેલાં જ પેટા પેટા શું છે મિત્રો તો જનાવરોના હિત માટે કામ કરનારી એક સંસ્થા છે અને એના દ્વારા થોડા સમય પહેલાં જ નવીન પટનાયકને જે હીરો ટુ એનિમલ નામનો એવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ કોણ છે ગણેશી લાલ લોકસભાની સીટો હોય છે એકવીસ અને રાજ્યસભાની સીટો હોય છે દસ જેટલી મિત્રો ઓરિસ્સા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે તો એસ મુરલીધર રાઈટ આટલું તમારે નોટ કરવાનું છે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો સિમલીપાલ નેશનલ પાર્ક અને ભીતર કનિકા નેશનલ પાર્ક એમાંથી ભીતરકણિકા ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કારણ કે તાજેતરમાં જ જે સફેદ સફેદ મગરમચ્છ માટેનો જે પાર્ક છે એ ભીતરકણિકામાં તમને જોવા મળશે તો આ જે ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સે માટે જાણીતું છે તો સફેદ મગર માટે ઓકે આટલું તમારે યાદ રાખવાનું છે અને મિત્રો ભારતનો સૌથી લાંબો બંધ જેનું નામ છે હિરાકુંડ બંધ એ ક્યાં આવેલો છે ઓરિસ્સામાં અને કઈ નદી ઉપર આવેલો છે તો મહાનદી ઉપર રાઈટ બીજી વાત કરું તો ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતનો પ્રથમ જે ફાયર પાર્ક છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે અને મિત્રો આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન સર્ટિફિકેટ મેળવનાર ભારતનું પ્રથમ શહેર ભુવનેશ્વર છે જ્યારે આઈએસઓ સર્ટિફિકેટ મેળવનાર ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન પૂછાય તો એ છે આસામનું ગુવાહાટી રેલવે સ્ટેશન રાઇટ આટલું તમારે યાદ રાખવાનું છે અને ઓરિસ્સામાં આવેલું છે બાલાસોર તો મિત્રો બાલાસોર ખાતેથી એક દુર્લભ પ્રજાતિનો પીળો કાચબો પણ મળી આવ્યો છે અને ઓરિસ્સામાં એક શહેર છે કટક તો આજ કટકમાં જે સુભાષચંદ્ર બોઝની જાન્યુઆરીના રોજ એકસો પચીસમી જન્મ જયંતિ હતી તો એ દિવસના અવસર ઉપર કટકને નેતાજી બસ ટર્મિનલ તરીકે જાહેર કરવામાં આવ્યું છે સોરી કટકમાં નેતાજી બસ ટર્મિનલ સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે રેટ તો આજે મિત્રો ત્રેવીસ જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જે જન્મ જયંતિ છે એને કેન્દ્ર સરકાર દ્વારા પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અને ઓરિસ્સામાં આવેલું છે બહેરામપુર તો આ જ બહેરામપુરમાં ભારતનો પ્રથમ રામલિંગેશ્વર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે હવે અહીંયા ભારતના સૌથી મોટાની વાત થાય છે તો આપણે અધર ઓપ્શનને રિલેટ કરી શકશું ગુજરાત છે તો મિત્રો ભારતનો સૌથી મોટો જે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક છે એ ગુજરાતના સાણંદ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે મિત્રો અહીંયા યાદ રાખજો ભારતનો સૌથી મોટો કીધું છે પરંતુ ભારતનો પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક પૂછવામાં આવે તો એ આસામ ખાતે રેટ પરંતુ સૌથી મોટો પૂછાય તો સાણંદમાં ગુજરાતના અને પ્રથમ પૂછાય તો આસામમાં રેટ નોયડાની વાત કરું તો મિત્રો નોયડા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો જે પ્લાસ્ટિક ચરખો છે મહાત્મા ગાંધીજીની જે એકસો પચાસમી જયંતિ હતી બે હજાર ઓગણીસમાં તો મિત્રો એ દિવસના અવસર પર જે પ્લાસ્ટિક ચરખો છે એ નોયડા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો ભારતનો સૌથી મોટો બરાબર કેરળની વાત કરું તો કેરળના કોટ્ટુર ખાતે દુનિયાનું સૌથી મોટું હાથી દેખભાળ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવેલ છે રાઇટ તો સૌથી મોટા રિલેટેડ અહીંયાથી આટલી વસ્તુ તમે યાદ રાખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ બરાબર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ભારતનું સૌથી મોટું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ આઈપીએલ બે હજાર એકવીસમાં સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યું છે તો મિત્રો જે ક્રિશ મોરિસ છે એ સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર છે અને તાજેતરમાં જ ક્રિશ મોરિસ આઈપીએલ બે હજાર એકવીસમાં સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો આ છે ક્રિશ મોરિસ અને ટોટલ આઈપીએલમાં સોળ પોઈન્ટ પચીસ કરોડમાં એમને ખરીદવામાં આવ્યા છે કોના દ્વારા ખરીદવામાં આવ્યા છે તો રાજસ્થાન રોયલ્સ દ્વારા બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે અહીંયા તમે જોઈ પણ શકો છો મિત્રો આ છે ક્રિશ મોરિસ પ્રથમ સ્થાન ઉપર સૌથી મોંઘા બીજા છે કાઇલ જેમિન્સન થર્ડ છે ગ્લેન મેક્સવેલ આ રીતે તમે એક સ્ક્રીનશોટ પણ અહીંયાથી લઈ શકો છો ઓકે હવે અહીંયાથી આપણે બીજી વાત કરીએ તો મિત્રો ક્રિસ મોરિસ બે હજાર એકવીસના સૌથી મોઘા ખેલાડી રહ્યા છે આઈપીએલમાં જ્યારે બે હજાર વીસની અંદર જે આઈપીએલ આયોજિત થયું હતું યુ એ ની અંદર તો મિત્રો આ આઈપીએલની અંદર જે પેટ કમિન્સ છે એ સૌથી મોઘા ખેલાડી આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટીના બન્યા હતા કેટલા કરોડમાં ખરીદવામાં આવ્યા હતા તો મિત્રો પંદર પોઈન્ટ ત્રીસ કરોડની અંદર કોલકાતા નાઇટ રાઈડર દ્વારા આ જે પેટ કમિન્સ છે જે ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરે છે એમને આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં સૌથી મોઘા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ઓકે બીજા ઓપ્શન વિશે ડિસ્કશન કરું તો જે એબી બી ડિવિલિયર્સ જે છે તે સાઉથ આફ્રિકાના છે મિત્રો અને એમને આઈપીએલમાંથી સો કરોડ કમાનાર પ્રથમ વિદેશી બની ગયા છે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે રાઇટ હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં સર્બ મહિલા ઉત્કૃષ્ટ પુરસ્કાર બે હજાર એકવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો અહીંયા પાંચ ઓપ્શન લીધેલ છે કારણ કે ચાર એવી વ્યક્તિ છે કે જેમને સર્બ મહિલા પુર ઉત્કૃષ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે રાઈટ તો આપણો આન્સર આવશે ઉપરોક્ત બધા કયા કયા છે તો સોનુ ગાંધી અંતરા બેનર્જી શોભના કપૂર અને રીતુ ગુપ્તા તો એમને તાજેતરમાં જ આજે સર્બ ઇન્ડિયા છે બરાબર તો એમના દ્વારા સર્બ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે સર્બનું પૂરું નામ આયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ બરાબર આ એનું ફૂલ નેમ છે મિત્રો આ જે એવોર્ડ છે એ ડીએસટી દ્વારા આ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી અને સર્બ મેં તમને હમણાં જ કીધું પૂરું નેમ છે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ ઓકે તો મિત્રો આ જે એવોર્ડ છે એ બે હજાર ત્રેવીસથી મહિલા વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે પરંતુ એવી મહિલાઓને અપાય છે કે જેઓ ચાલીસ વર્ષથી ઓછા ઉંમરના હોય બરાબર જેમણે સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી હોય તો એવા વૈજ્ઞાનિકોને ચાલીસ વર્ષથી નીચેની હોય મહિલા એમને આપવામાં આવે છે આ પુરસ્કાર ઓકે તો બધા વિશે આપણે એક એક સેન્ટેન્સ ડિસ્કશન કરીએ તો મિત્રો જે સોનુ ગાંધી છે એ બાયો નેનો ટેકનોલોજી ક્ષેત્રની અંદર સાયન્ટિસ્ટ છે જ્યારે અંતરા બેનર્જીની વાત કરું તો હેલ્થ સાયન્સ ક્ષેત્રમાં વર્ક કરે છે અને શોભના કપૂર જે છે એ કેમિકલ બાયોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલ છે બરાબર અને જે રીતુ ગુપ્તા છે એ નેનો ટેકનોલોજી સાથે સંકળાયેલ છે મિત્રો શેની સાથે સંકળાયેલ છે એ ઇમ્પોર્ટન્ટ નથી અહીંયાથી ઇમ્પોર્ટન્ટ એમના નામ છે રાઈટ તો તમારે ફક્ત એમના નામ યાદ રાખવાના છે કે સર્વ મહિલા ઉત્કૃષ્ટ પુરસ્કાર બે હજાર એકવીસથી ચાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા છે ચાર મહિલાના તમારે નામ યાદ રાખવાના છે ઓકે તો હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યએ સ્નેક પીડિયા એપ્લિકેશન લોન્ચ કરી છે તો મિત્રો નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે સ્નેક સ્નેક એટલે શું સાપ બરાબર તો સ્નેક એપ્લિકેશન જે છે એ તાજેતરમાં જ કેરળ રાજ્ય લોન્ચ કરી છે ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ રીતની સ્નેકપીડિયા મિત્રો આ સ્નેકપીડિયા એપ્લિકેશનમાં શું હશે તો આ જે એપ્લિકેશન છે એ સાપ સાથે રિલેટેડ હશે બરાબર તો કે સાપની જે વિભિન્ન એટલે કે અલગ અલગ પ્રજાતિઓની જે ઓળખાણ છે એ થઈ શકશે આ એપ્લિકેશન ઉપરથી અને જે સાપ કરડવાથી એના પ્રાથમિક ઉપચાર કયા કયા છે એટલે કે કયા કયા ઉપાય કરી શકાશે તેના વિશે પણ આની અંદર કહેવામાં આવ્યું છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો દુનિયાભરની અંદર લગભગ છત્રીસો પ્લસ એટલે કે છત્રીસોથી પણ વધારે પ્રજાતિઓ સાપની મળી આવે છે એમાંથી ત્રણસો જેટલી પ્રજાતિ ફક્ત ભારતમાં મળે છે અને ભારતમાં પણ સોથી પણ વધુ પ્રજાતિ તમને ફક્ત કેરળમાં જોવા મળશે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો આ જે એપ્લિકેશન છે એની અંદર જે સાપની પ્રજાતિ માટે હેલ્પલાઇન મેન્યુ પણ મળી શકશે ઓકે તો હવે આપણે વાત કરી લઈએ કેરળ વિશે તો મિત્રો કેરળની કેપિટલ છે તિરુઅનંતપુરમ અને આજ તિરુઅનંતપુરમમાં ભારતની સૌથી યુવા મેયર જેમનું નામ છે રાજેન્દ્રન આર્યા બીએસસીની સ્ટુડન્ટ છે અને માત્ર એકવીસ વર્ષની છે તો ભારતની સૌથી યુવા મેયર બની ગઈ છે તિરુઅનંતપુરમમાં રાજેન્દ્રન આર્યા ઓકે મુખ્યમંત્રી છે પિનરઈ વિજયન અને રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન બરાબર હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરી લઈએ તો મિત્રો કેરળ જે છે એ શાકભાજીનું સૌથી ઓછી કિંમત નક્કી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે અને કેરળમાં આવેલું છે કોઝિકોટ રાઇટ તો આ કોઝીકોટની અંદર આઈડબ્લ્યુ ટીસી એટલે કે ઇન્ટરનેશનલ વુમન ટ્રેડ સેન્ટર જે છે ભારતનું પ્રથમ એ સ્થાપિત કરવામાં આવ્યું છે તેમજ ભારતનો પ્રથમ જે જેન્ડર પાર્ક છે એ પણ કોઝીકોટ ખાતે સ્થાપિત છે બરાબર મિત્રો કેરળમાં આવેલું છે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ તો દુનિયાનું પ્રથમ હન્ડ્રેડ પર્સન્ટ એટલે કે સો ટકા સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું વિશ્વનું પ્રથમ એરપોર્ટ કયું છે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ત્રણ જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ કેરળ છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે કેરળ વિશે ઇમ્પોર્ટન્ટ તહેવારની વાત કરું તો કેરળ રિલેટેડ એક તો છે મિત્રો ઓણમ જે કેરળ સાથે રિલેટેડ છે અને બીજું છે મકર વિલક્કુ રાઇટ આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરું તો વન સ્કૂલ વન આઈએએસ યોજના જે છે એ પણ કેરળ સાથે રિલેટેડ છે ઇમ્પોર્ટન્ટ નૃત્ય છે કેરળ રિલેટેડ એક તો છે કથકકલી અને બીજું છે મોહિની અટ્ટમ રાઈટ આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ઉત્તર પ્રદેશનો પ્રથમ ટ્રાન્સજેન્ડર પબ્લિક શૌચાલય ક્યાં બનાવવામાં આવ્યું છે તો મિત્રો વારાણસીની અંદર ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે જે ભારતનો પ્રથમ સોરી ઉત્તર પ્રદેશનો જે પ્રથમ ટ્રાન્સજેન્ડર પબ્લિક શૌચાલય છે એ બનાવવામાં આવ્યો છે રાઈટ તો મિત્રો સમાજની અંદર જે ટ્રાન્સજેન્ડર લોકો છે આ રીતે ઇમેજની અંદર તમે જોઈ શકો છો ટ્રાન્સજેન્ડર આ જે શૌચાલય છે બરાબર તો સમાજમાં જે ટ્રાન્સજેન્ડર લોકો છે એમને પણ ઇક્વલ હક મળી શકે એટલે કે બરાબરનો હક મળી શકે સામાન્ય માણસોની જેમ તો તેવા ઉદ્દેશ્યથી ઉત્તર પ્રદેશનું પ્રથમ ટ્રાન્સજેન્ડર પબ્લિક શૌચાલય વારાણસીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે રાઈટ આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે વાત કરી લઈએ ઉત્તર પ્રદેશ વિશે તો ઉત્તર પ્રદેશની કેપિટલ છે લખનઉ જે ગોમતી નદીના કિનારે વસેલું છે મુખ્યમંત્રી કોણ છે તો યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ લોકસભાની સૌથી વધુ સીટો ઉત્તર પ્રદેશમાંથી આવે છે એંશી જેટલી અને રાજ્યસભાની સીટો છે એકત્રીસ જેટલી ઓકે હવે આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ ઉત્તર પ્રદેશ રિલેટેડ તો મિત્રો પીએમ સ્વનિધિ યોજના એટલે કે આનું પૂરું નામ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના તો એની અંદર ટોપ પર રહ્યું છે ઉત્તર પ્રદેશ રાજ્ય બરાબર ઉત્તર પ્રદેશ રાજ્યએ તાજેતરમાં જ લેન્ડ હોલ્ડર એટલે કે જે જમીન ધારકો છે એમના માટે સોળ ડિજિટનો એક યુનિકોડ પણ જાહેર કરવાની ઘોષણા કરી છે અને મિત્રો ઉત્તર પ્રદેશમાં જે બહેરાઈચ આવેલું છે તો ઉત્તર પ્રદેશના બહેરાઈચમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે પ્રધાનમંત્રી મોદીજી છે એમના દ્વારા મહારાજા સુહેલ દેવનો સ્મારક સ્થાપિત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે ઓકે બીજી વાત કરું તો મિત્રો ગંગા નદી કિનારે સૌથી મોટું શહેર કયું વસેલું છે તો કાનપુર અને આ જ કાનપુરમાં ભારતનો પ્રથમ લેધર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો એક તો છે દુધવા નેશનલ પાર્ક અને બીજું છે પીલીભાટ ટાઈગર રિઝર્વ એમાંથી પીલીભાટ ટાઈગર રિઝર્વ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પીલીભાટ ટાઈગર રિઝર્વને વાઘની સંખ્યા બમણી કરવા માટે એટલે કે વધારવા માટે ટી ગુણ્યા બે અથવા તો ટી ક્રોસ ટુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને બે હજાર અઢારમાં દુનિયાનું સૌથી મોટું જે સેમસંગ કારખાનું છે એ ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર એટી વનની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ જ અંદર એશિયાનું સૌથી મોટું એરપોર્ટ પણ બની રહ્યું છે રેટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે મથુરા છે ત્યાં ભારતનું પ્રથમ હાથી હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવ્યું છે અને ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતનું પ્રથમ પશુ સ્મારક એટલે કે જે એનિમલ મેમોરિયલ છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે અને ઉત્તર પ્રદેશમાં આવેલું છે લખનઉ તો લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન ખાતેથી ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે રેટ તો મિત્રો આ હેલ્થ એટીએમ શું હશે તો એ પણ આજે હું તમને કહી દઉં તો કે પચાસથી સો રૂપિયામાં સોળ પ્રકારની ચેકઅપની ફેસિલિટી મળી શકશે આ હેલ્થ એટીએમની મદદથી ઓકે અને એની જ અંદર આ જે રિપોર્ટ છે ચેકઅપનો જે રિપોર્ટ છે એ ફક્ત દસ જ મિનિટની અંદર તમને મળી જશે આ જ છે મિત્રો હેલ્થ એટીએમ રાઇટ તો આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ફેસબુકે કયા દેશના પ્રકાશનો પર ન્યૂઝ સોરી કયા દેશના પ્રકાશનો પર ન્યૂઝ શેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે તો મિત્રો આ જે છે ઓસ્ટ્રેલિયા દેશ જે છે ત્યાંની કોઈપણ ન્યૂઝ ફેસબુક ઉપર શેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે ફેસબુક દ્વારા બરાબર તો આનું રીઝન શું છે એને આપણે ડિટેલમાં ડિસ્કસન કરીશું મિત્રો જે ઓસ્ટ્રેલિયા છે એના જે લોકો છે એ ફેસબુક પર કોઈપણ પ્રકારની ન્યૂઝ હવે પછી શેર નહીં કરી શકે એનું કારણ શું છે તો મિત્રો અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ રીતે બરાબર તો કે ફેસ સોરી ઓસ્ટ્રેલિયા જે છે એનું જે લોકલ મીડિયા હાઉસ છે તેમણે ઓસ્ટ્રેલિયા સરકારને એવી ફરિયાદ કરી હતી કે આ જે ફેસબુક છે તે આપણી માહિતી પહેલાં જ શેર કરી દે છે જો કે બે લોકોની ફરિયાદ હતી એટલે કે બે કંપનીની ફરિયાદ હતી ફેસબુક અને ગૂગલની બરાબર ઓસ્ટ્રેલિયા દ્વારા ફેસબુક અને ગૂગલની કમ્પ્લેન કરવામાં આવી હતી કે જે કોઈ પણ અમારી મીડિયા છે અથવા તો અમારું જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ પહેલાં જ શેર કરી દેશે રાઈટ તો ફરિયાદ શું હતી કે અમારાથી પહેલાં તો ફેસબુક અને ગૂગલમાં બધી જાણકારી મળી જાય છે તો આપણી ન્યૂઝને કોણ જોશે તો ગૂગલ જે છે એમણે તો મિત્રો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાની એક કંપની છે જેનું નામ છે સેવન વેસ્ટ મીડિયા બરાબર તો એની સાથે એક કરાર કર્યો કે તમે ઓસ્ટ્રેલિયા રિલેટેડ જેટલી પણ માહિતી છે તે અમને આપો અને એવી જ રીતે સમજોતો કર્યો ત્રીસ મિલિયનનો ગૂગલ અને સેવન વેસ્ટ મીડિયા વચ્ચે તો ગૂગલ તો આમાંથી છૂટું થઈ ગયું પરંતુ હવે ફેસબુક રહ્યું તો મિત્રો ફેસબુકમાં એવું જોવા મળે છે કે તમે લિંક શેર કરો તો એ જે તે સાઈટમાં જઈને જ ઓપન થાય તો ફેસબુકનું કહેવાનું એવું છે કે અમે તમને પ્રમોટ કરીએ છીએ કેવી રીતે તો જો આપણે ફેસબુકમાં કોઈ પણ લિંક ઓપન કરવા જઈએ તો એ લિંક તો ત્યાં જ ઓપન થશે સપોઝ હું યુટ્યુબની લિંક મૂકું ફેસબુકમાં રાઈટ તો એ લિંક તો યુટ્યુબમાં જ ઓપન થશે તો પ્રમોટ કોણ થશે યુટ્યુબ બરાબર તો એવી જ રીતે કોઈ સાઈટ હશે તો પ્રમોટ કોણ થશે સાઈટ બરાબર તો એમાં ફેસબુક તો ફક્ત આપણને એક પ્રકારનો ઉપાય આપી રહ્યું છે બરાબર મદદ કરે છે તો ફેસબુકનું કહેવું એવું છે કે અમે તો તમને પ્રમોટ કરીએ છીએ પરંતુ હવે ફેસબુકમાં પણ કોઈ પણ પ્રકારની ન્યૂઝ જે છે એ ઓસ્ટ્રેલિયાના લોકો શેર નહીં કરી શકે એવું ફેસબુક દ્વારા નક્કી કરવામાં આવ્યું છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે આ છે આખી હિસ્ટ્રી આપણે કહી દીધી અહીંયા આનું શું રીઝન છે રાઈટ તો હવે આપણે વાત કરીએ ફેસબુકની તો મિત્રો ફેસબુક જે છે એની શરૂઆત બે હજાર ચારથી એની સ્થાપના થઈ અને એ કોના દ્વારા સ્થાપના કરવામાં આવી તો માર્ક ઝકરબર્ગ દ્વારા એની સ્થાપના કરવામાં આવી બે હજારને ચારમાં હવે આપણે વાત કરી લઈએ ઓસ્ટ્રેલિયા વિશે ઓસ્ટ્રેલિયાની કેપિટલ શું છે કેનબરા કરન્સી શું છે ડોલર અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઇમ મિનિસ્ટર કોણ છે તો સ્કોટ મોરિસન રાઇટ મિત્રો બે ખાણ છે જે વિશ્વ પ્રસિદ્ધ છે કલગુરલી તમે નોટ્સ પણ કરી શકો છો કલગુર્લી અને કુલ ગાર્ડી બરાબર અહીંયા તમને ના સમજાય તો હું બોલું છું એ રીતે તમે નોટ્સ કરી શકો કલગુરલી અને કુલ ગાર્ડી વિશ્વ પ્રસિદ્ધ હીરાની ખાણ માટે જાણીતી છે અને એક બીજી ખાંડ છે જેનું નામ છે અર્ગલ ખાંડ બરાબર તો દુનિયાની ગુલાબી હીરાની ખાણ માટે જાણીતી છે અર્ગલ ખાંડ જે ક્યાં આવેલી છે ઓસ્ટ્રેલિયામાં રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાંથી હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં એટી મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં એકલ ખિતાબ કોણે જીત્યો છે તો જે મનિકા બાત્રા છે એમણે તાજેતરમાં જે બ્યાસી મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ છે એમાં એકલતાનો ખિતાબ જીત્યો છે ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ છે મનિકા બાત્રા અને આ જે ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ હતી એ ક્યાં આયોજિત થઈ હતી તો હરિયાણાના પંચકુલામાં દેવીલાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે માનસી વારાણસી છે એમણે તાજેતરમાં જ ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ બે હજાર વીસ જે છે એનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે રોબર્ટ ઇલવિન છે તો એમણે પણ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધી યર ટ્વેન્ટી ટ્વેન્ટી વન જે છે એનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે રેટ તો હવે આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે તો મિત્રો એકવીસમી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો છે તો મિત્રો મૂળભૂત માતૃભાષાની જાળવણી થાય તેમજ વિશ્વમાં સાંસ્કૃતિક વિવિધતા બહાર આવે તો એવા ઉદ્દેશ્યથી યુનેસ્કો દ્વારા સત્તર નવેમ્બર ઓગણીસો ને નવ્વાણુંના રોજથી આ દિવસને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું પરંતુ એકવીસ ફેબ્રુઆરી બે હજારના રોજ આ દિવસ જે છે એ પહેલી વખત ઉજવવામાં આવ્યો રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો 1952 માં બાવનમાં બાંગ્લાદેશમાં થયેલી બંગાળી ભાષા ચળવળને માન્યતા આપવા માટે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો આ વર્ષની થીમ શું છે બે હજાર એકવીસની વિશ્વ માતૃભાષા દિવસની તેની થીમ હું બોલું છું તમે નોટ્સ પણ કરી શકો એનું થીમ છે ફોસ્ટરિંગ મલ્ટી અહીંયાથી તમે નોટ કરી શકો છો મિત્રો મલ્ટી લિગેલ લિંગેલિઝમ ફોર ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશન એન્ડ સોસાયટી બરાબર ફરીથી બોલું છું ફોસ્ટરિંગ મલ્ટિલિંગેલિઝમ ફોર ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશન એન્ડ સોસાયટી બરાબર અથવા તો આ જે છે એનો ઇમેજ એક ડે વાળો ઇમેજ મેં ટેલિગ્રામ ચેનલની અંદર ઓલરેડી અપલોડ કરી દીધેલો છે બરાબર તો એને પણ તમે જોઈ શકો છો એમાંથી તમે આ જે થીમ છે એને લઈ શકો છો ઓકે તો હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો વીસ ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ પેંગોલિન ડે ઉજવવામાં આવ્યો હતો અને તેર ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો એટલે કે વર્લ્ડ રેડિયો ડે તો આટલું તમે યાદ રાખી શકો છો મિત્રો તેર ફેબ્રુઆરીના રોજ એક બીજો પણ ડે ઉજવાયો છે જેનું નામ છે રાષ્ટ્રીય મહિલા દિવસ તેર ફેબ્રુઆરીના રોજ ઉજવાયો છે તો તેર ફેબ્રુઆરીના રોજ બે ડે ઉજવાયા છે વિશ્વ રેડિયો દિવસ અને આ રાષ્ટ્રીય મહિલા દિવસ મિત્રો આ ઇન્ટરનેશનલ વુમન ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે તો આઠ માર્ચના રોજ પરંતુ ફક્ત રાષ્ટ્રીય મહિલા દિવસ તેર ફેબ્રુઆરીના રોજ અને ચાર ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવ્યો હતો જ્યારે નેશનલ કેન્સર જાગૃતતા દિવસ સાત નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે મિત્રો નેશનલ એટલે ભારત લેવલે ઉજવાય અને ઇન્ટરનેશનલ એટલે વર્લ્ડ લેવલે ઉજવાય તો આ તમારે ધ્યાન રાખવું ઓકે તો આજના આપણા ક્વેશ્ચન એ કમ્પ્લીટ થઈ જાય છે તો મિત્રો આજનો પ્રશ્ન તમારા માટે ગઈકાલના વિડીયોમાંથી આનો આન્સર તમે કમેન્ટ કરીને જણાવી શકો છો ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડ ટ્વેન્ટી ટ્વેન્ટીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યું છે એટલે કે કયા શહેરની પસંદગી થઈ છે ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી તરીકે રાઇટ તો આનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે તો આજના આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થઈ જાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ